સામાજિક વિજ્ઞાન સ્ટાન્ડર્ડ 10th ના એમસીક્યુ જોઈ રહ્યા છીએ. ભાગ 3 ની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, પ્રશ્ન નંબર 16. હિન્દી સાહિત્યમાં કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ પ્રારંભિક ગ્રંથ છે? મિત્રો, હિન્દી સાહિત્યમાં જે પ્રારંભિક ગ્રંથ તરીકે જે વખણાય છે એ કવિ ચંદરબાઈ જે છે ચંદ બરદાઈ, તો એ કયો ગ્રંથ? મિત્રો, એવું કેવી રીતે યાદ આવશે? હા, યસ, એવું યાદ આવ્યું કે ભાઈ પૃથ્વી ઉપર જે રાજા હતા એને એક કામ કર્યું કે ભાઈ રાસ રમવા માટે, આપણે ગુજરાતના રાજા હતા કે રાસ રમવા માટે ચંદ્રની હાજરીમાં અને કોણ સરસ મજાના રાસ ગાય છે, તો દમયંતીબેન બરડાઈને બોલાવ્યા અને હિન્દીમાં એને શ્રેષ્ઠ ગીત પ્રારંભમાં ગવડાવ્યું. તો મિત્રો, તમને યાદ આવી ગયું, પૃથ્વી પર રાજાએ રાસ રમવા માટે ચંદ્રની હાજરીમાં દમયંતીબેન બરડાઈ હિન્દીમાં પ્રારંભમાં ગવડાયું. મિત્રો, તમે સ્પષ્ટ છો કે અહીંયા જે વાત થઈ છે પૃથ્વી રાજા રાસ, એને તો પૃથ્વી રાજ રસો યાદ રહી જશે, પૃથ્વી રાજ રસો, અને નામ કેવું છે ચંદ બરદાઈ, તો મને લાગે છે બરડાઈ સરને ઉપરથી તમે આ, અને ચંદ્રની હાજી એટલે ચંદ પણ અહીંથી લઈ શકો છો, અને કયો ગ્રંથ પ્રારંભિક, તો પ્રારંભમાં ગવાયું હતું અને એનું નામ હવે તમને ખબર છે પૃથ્વી રાજ રસો, યાદ રહી ગયું છે. જોઈએ નેક્સ્ટ. ભારતીય સાહિત્યમાં પ્રાચીનતમ ગ્રંથ કયો હશે? તો મિત્રો, એ તો ઋણા ગાડલાની અંદર રાખી દીધો હતો, તો એને કહીધું ભાઈ તું આ બહાર કાઢ, તો પિન્ટુભાઈ કીધું એ વેદિયા આજે પ્રાચીન જે રૂ છે એને તું વાપર અને ગાડલામાં જેથી કરીને ગાંઠા ન પડે, તો સાચવીને રાખેલું એની અંદર તમને હવે પકડાઈ ગયું હશે કે અહીંયા રૂના ગાડલાની કંઈ વાત જ નથી. વેદિયા એમ કીધું, પણ એ તો એને પ્રેમપૂર્વક એનો મિત્ર હતો એટલે એમ કીધું, અને પ્રાચીન રૂ વાપર, અહીંયા રૂ એટલે પછી સમજો આ દીર્ઘ છે અને આ રૂ ઋષિનો છે, તો એ જરા જરા જોજો. તો જોઈએ તો અહીંયા વેદિયામાં વેદ શબ્દ છે, ઋનો ઋ છે, ઋગ્વેદની જ વાત છે, અને ગાંઠા હે ને તો એ ગ્રંથની વાત છે. બસ મિત્રો, સિમ્પલ કે ઋગ્વેદ યાદ આવી જાય એટલે બસ પ્રાચીનતમ એ ગ્રંથ હતો. ત્યાર પછી બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલ છે? મિત્રો, તમે ખબર જોક સાંભળ્યો હતો પાલી, મેં કીધું હા બુદ્ધિથી પેપર લખજે હો, તો આવી કંઈક વાત, તો તમને યાદ આવી ગયું કે એમાં જે પાલી ભાષા છે એ ભાષાનું નામ છે પાલી, તો બૌદ્ધ સાહિત્ય, અને પેપર તો હમણાં બુદ્ધિથી લખવાના જ છીએ કારણ કે હવે આપણી બુદ્ધિ તેજ છે, આ બધા પ્રશ્નોના જવાબ ફટાફટ લખવાના છે, જેવું પૂછાય સીધો જવાબ. અને જોઈએ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ, તમે જ બોલો, દ્રવિડ કુળની અમને આવડતી નથી તમે બોલો, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા નથી આવડતી તમે બોલો, યસ તમે સાચા છો, તમિલ, તો તમે બોલોમાં તમે લો એમ કરીને તમે તમિલ લઈ લીધું છે. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલા ગ્રંથનું નામ, તો પંચાલ પ્રદેશ છે તમને ખબર છે, તો ત્યાં વાત કરી પિન્ટુભાઈ કે બા ભવ્ય પાંચાલના પ્રજાજનો ગ્રંથ વાંચતા, તો યસ પ્રજાજનો એના ઉપરથી યાદ આવી જશે પ્રજનન, તો એના ગ્રંથનું નામ છે બ્રાભ્રવ્ય પાંચાલની અંદર. અને મહર્ષિ સુશ્રુતની રચનાઓ, એની રચનાઓ તો એમને વાત કરી હતી, શું વાત કરી હતી કે ભાઈ નામ સહિત રચના હોવી જોઈએ નહીં તો બા વઢે, યસ, તો સાવ સિમ્પલ અહીંયા તમને યાદ રાખજો, આ વઢે એટલે મેં લીધું છે કે વાઢકાપ માટેની આ સરસ મજાની રચનાઓ કે જે અત્યારના વૈદ્યોએ ખાસ જોવી પડે, તો નામ સહિત એટલે નામમાં જ કહી દેશે કે સુશ્રુત, તો નામ શું આવશે સુશ્રુત સંહિતા. મિત્રો, આ નિરાતે આપણે જોશું કે વાઢકાપ વિદ્યામાં કેવી રીતે, અને એ સિવાય પણ ઘણું બધું ઘણા બધા લોકોની એમાં કૃતિઓ છે જે આપણે ધરોહર છે, આપણે જે વારસો છે એની અંદર ચાર ચાંદ લગાવે છે. નેક્સ્ટ, મંદિર મહેલ કિલ્લા અશ્વશાળા વગેરેની રચનામાં કેવી રીતે કરવી જોઈએ, કઈ દિશામાં કરવી જોઈએ એના સિદ્ધાંતનું શાસ્ત્ર એટલે, હા મિત્રો, દરેક વસ્તુની દિશા માટે એ વળી કઈ શાસ્ત્ર હોય, હા હોય જ ને, દરેક વસ્તુ માટે હોય, યસ તમે પકડી લીધું છે, વસ્તુ શબ્દ આવે એટલે તરત પકડી લેજો કે આ શેની વાત છે, વાસ્તુ શાસ્ત્ર. ને નેક્સ્ટ પ્રશ્ન, ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની જે રચના છે એ પ્રાચીન ભારતમાં કોણે કરેલી? તો મિત્રો, ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના પ્રાચીન ભારતમાં
કોણે કરી હતી? તો પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંત તો ગુપ્ત રીતે કરી હશે. તો મિત્રો સાચું છે, બ્રહ્મ અને ગુપ્ત આ બંને વસ્તુને જોઈન કરી બ્રહ્મગુપ્ત. તો મિત્રો ફરીથી રિપીટ કરી લેશું, જોઈ લઈએ. હા, હિન્દી સાહિત્યમાં કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ? યસ, યાદ આવી ગયું છે ને, પૃથ્વી રાજ રસો. ભારતીય સાહિત્યમાં પ્રાચીનતમ ગ્રંથ? યાદ આવી ગયું છે ને, ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલ છે? યાદ આવી ગયું છે, પાલી. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? તો તમિલ. બ્રાહ્મવ્ય પાંચાલે રચેલા ગ્રંથનું નામ? યસ, પ્રજનન. મહર્ષિ સુશ્રુતની રચનાઓ? યસ, સુશ્રુત સંહિતા. મંદિર, મહેલ, કિલ્લા, અશ્વશાળા આ બધાની રચના માટે, દિશા માટે, નક્કી કરવા માટે? યસ, એ જે શાસ્ત્રનું નામ છે વાસ્તુશાસ્ત્ર. અને ગુરુત્વાકર્ષણ નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના પ્રાચીન ભારતમાં કોણે કરી હતી? જી હા, બ્રહ્મગુપ્તે. તો મજા આવી દોસ્તો, મજા જ આવે ને, કેમ કે આ બધા માર્ક્સ તમારા પાક્કા છે, એકદમ કડકોડાટ કરી નાખજો. અને ધારો કે તમને લાગે હજી એકાદ રહી ગયું છે, પાછા જોઈ નાખજો, ચાર પાંચ મિનિટની તો વાત છે. બસ ફટાફટ વિડીયો જો, ફટાફટ માર્ક્સ મેળવજો. અને હજી ઘણા બધા વિડીયો આમાં મૂકવાનો છે, બસ તમે જોતા રહેજો. અને હા, સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને જેવો વિડીયો મૂકું તમારા મોબાઈલની અંદર આવી જશે, તમે પાછો એ જોઈ નાખજો. તો પરીક્ષા સુધી આપણે ઘણું બધું કામ કરી લેશું અને સમાજ વિદ્યાની અંદર જબરજસ્ત માર્ક્સ લેવાના છે. હા મિત્રો, તમને ખ્યાલ હશે ગણિતનું પણ એટલું બધું મૂકી દીધું છે, પણ એ અત્યારે વાત નથી કરતા. માત્ર સામાજિક વિજ્ઞાન એ જ આપણું લક્ષ્યાંક, થોડોક ઉજાગરો કરવો પડે તો કરજો, પણ ટેન્શન વિના વિડીયોઝ બધા જોઈ નાખજો. તો મિત્રો, એનડીસી પરિવાર તમારી સાથે છે. તમારા માર્ક્સ અત્યાર સુધી ના આવ્યા હોય, પ્રિલિમાં ના આવ્યા હોય, એટલા પણ એનાથી પણ વધુ અનેક ગણા માર્ક્સ તમે લઈ શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો, પણ હા, કોમેન્ટ્સ જરૂર લખજો, મિત્રોને શેર કરજો. તમારું લાઇક, તમારું કોમેન્ટ લખવું અને મિત્રોને શેર કરવું, એનો અર્થ કે આપણી મહેનત લેખે લાગશે. તો હવે તમે પણ એનડીસી પરિવારમાં છો અને એનડીસી પરિવારનું સપનું છે દરેક વિદ્યાર્થી હોશિયાર છે. તો તમે બધા હોશિયાર છો જ, બસ માર્ક્સ આપણે મેળવી અને માર્કશીટ બતાવી દેશું બધાને કે જો અમારા માર્ક્સ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.